Hello everyone, good morning. Today we will study about life cycle of Bedello vibrio. So life cycle of Bedello vibrio we will see before we will previous lecture, revise our previous lecture. So first of all aerobic che, microaerophilic, મોટાઇલ, હેલિકલ એન્ડ વિબ્રિયોઇડ આ બધા અલગ અલગ કેરેક્ટરિસ્ટિકના છે. આપણે શું જોયા હતા? ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા અને એની છે જીનેરા જોઈ હતી આપણે. તો એ અલગ અલગ જીનેરા હતી. કઈ હતી? એક્વાસ્પેરિલિયમ, એઝોસ્પેરિલિયમ, ઓશિનોસ્પેરિલિયમ, કેમ્ફાઇલોબેક્ટર એન્ડ બેડેલો વિબ્રિયો. હવે પહેલાં તો આપણે કઈ કઈ છે એ જીનેરા જોઈ હતી. તો પહેલી જોઈ હતી એક્વાસ્પેરિલિયમ. એક્વાસ્પાઇરિલિયમ, સેકન્ડ વન ઇઝ એઝોસ્પાઇરિલિયમ, થર્ડ વન ઇઝ ઓશિનોસ્પાઇરિલિયમ, ફોર્થ વન ઇઝ કેમ્ફાઇલોબેક્ટર, ફિફ્થ વન ઇઝ બેડેલો વિબ્રિયો, એક્વાસ્પેરિલિયમ, એઝોસ્પેરિલિયમ, ઓશિનોસ્પેરિલિયમ, કેમ્ફાઇલોબેક્ટર એન્ડ બેડેલો વિબ્રિયો. આ બધાની છે આપણે અલગ અલગ કેરેક્ટરિસ્ટિક ધરાવતા હતા કે જે કોક એવા હતા કે એરોબિક હતા, માઇક્રો એરોફિલિક હતા, ત્યાર પછી વિબ્રિયોઇડ શેપ, હેરિકલ શેપના આ બધા ઓર્ગેનિઝમ્સ. આ જે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એની જીનેરા છે એ અલગ અલગ કેરેક્ટરિસ્ટિક ધરાવતી હતી. પણ બેડેલો વિબ્રિયો છે આપણે જોઈ હતી એની કેરેક્ટરિસ્ટિક. તો ફર્સ્ટ બેડેલો વિબ્રિયોની કેરેક્ટરિસ્ટિક આપણે રિવાઇઝ કરીએ કે બેડેલો વિબ્રિયોની શું કેરેક્ટરિસ્ટિક હતી. તો એ ફર્સ્ટ ઓફ ઓલ તો એરોબિક બેક્ટેરિયા હતા. એરોબિક બેક્ટેરિયા વિથ એનો શેપ કેવો હતો? તો વિબ્રિયોઇડ શેપ. એરોબિક બેક્ટેરિયા વિથ વિબ્રિયોઇડ શેપ. નેક્સ્ટ કેરેક્ટરિસ્ટિક એની શું હતી? તો બેડેલો વિબ્રિયો આર યુનિક બેક્ટેરિયા. બેડેલો વિબ્રિયો આર યુનિક બેક્ટેરિયા. બીકોઝ હવે બેડેલો વિબ્રિયોને આપણે યુનિક કીધા કે જે બધા બેક્ટેરિયા છે, ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે, ગ્રામ પોઝિટિવ બધા બેક્ટેરિયા છે, એમાંની આ બેડેલો વિબ્રિયો જે જીનસ છે એ કેવી છે? યુનિક છે. કેમ યુનિક છે? તો બીકોઝ ધે આર પેરાસાઇટિક. હવે પેરાસાઇટિક તો તમે આગળ પણ સાંભળ્યું હશે કે આ છે એ સ્પાઇરોજેટ્સ જોયા હતા, એ પણ પેરાસાઇટિક હતા. ત્યાર પછી બીજી ઘણા બધા બેક્ટેરિયાને આપણે એવું કીધું હશે કે આ પેરાસાઇટિક કેરેક્ટરિસ્ટિક ધરાવે છે. તો આમાં આ યુનિકનેસ શું છે એની? તો બેડેલો વિબ્રિયો છે એ પેરાસાઇટિક છે, પણ શું કરે છે? એ પેરાસાઇટિક ઓન અધર ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. કે તે કોના ઉપર અફેક્ટ કરે છે? તો બીજા જે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એના ઉપર છે એ અફેક્ટ કરે છે. એટલે એને આપણે પેરાસાઇટિક કીધા અને એને બેડેલો વિબ્રિયો છે એને યુનિક કીધા. તો આ બધી છે એની કેરેક્ટરિસ્ટિક હતી. પણ હવે આજ આપણો આજનો ટોપિક શું છે? તો લાઈફ સાયકલ ઓફ બેડેલો વિબ્રિયો. સો લાઈફ સાયકલ ઓફ બેડેલો વિબ્રિયો કે બેડેલો વિબ્રિયોની આખી લાઈફ સાયકલ કેવી હોય, એ કઈ રીતે છે, એ બીજા બેક્ટેરિયા છે, આપણે કીધું કે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા માટે છે એ એના ઉપર પેરાસાઇટ છે. તો એ કઈ રીતે એ બેક્ટેરિયાને અફેક્ટ કરતા હશે, એની લાઈફ સાયકલ શું જોવા મળે છે, એ આપણે સ્ટ્રક્ચર છે, સ્ટ્રક્ચર થ્રુ આપણે આખી એની લાઈફ સાયકલ જોશું. તો પહેલાં તો એમાં છે આપણને 6 સ્ટેજ જોવા મળશે. તો પહેલું સ્ટેજ શું છે એનું? તો ફર્સ્ટ સ્ટેજ ઇઝ અટેચમેન્ટ. કે એ શું થશે? તો કે બહારની જે સેલ વોલ હશે એના ઉપર અટેચ થશે. ધેન સેકન્ડ સ્ટેજ ઇઝ પેનિટ્રેશન.
સેકન્ડ સ્ટેજમાં પેનિટ્રેટ મતલબ કે ઘૂસશે અંદર, ઘૂસ પેનિટ્રેટ થવું એટલે કે ઘૂસવું કે અંદર છે એ સેલ વોલને તોડી અને અંદર ઘૂસશે. ત્યાર પછી થર્ડ સ્ટેજ કયું છે, સ્ટેજ થ્રી. તો સ્ટેજ થ્રી છે એ આપણું શું કરશે તો કે બેડેલો વિબ્રિયો છે આખું એનું બેડેલો પ્લાસ્ટ છે એનું ફોર્મેશન કરશે. તો ફોર્મેશન ઓફ બેડેલો પ્લાસ્ટ. તેમ થર્ડ સ્ટેજ શું છે, થર્ડ સ્ટેજ ઇઝ ફિલામેન્ટસ ગ્રોથ. ઇન બેડેલો પ્લાસ્ટ કે બેડેલો પ્લાસ્ટની અંદર ફિલામેન્ટલી ગ્રો થશે. ત્યાર પછી છે એ ફિફ્થ સ્ટેજ આવશે. ફિફ્થ સ્ટેજમાં શું થશે તો સેપરેશન થશે એનું, કે જે આ ફિલામેન્ટસની ગ્રોથ થઈ ગયો એનું તો સેપરેશન થશે અને એનું છે એ આખો સેપરેટ થશે. સેપરેશન અકર મોર ધેન વન કે એક કરતાં વધારે ફોર્મમાં છે એનું સેપરેશન જોવા મળશે. ત્યાર પછી આવશે સિક્સ સ્ટેજ. હવે સિક્સ સ્ટેજમાં આપણને શું જોવા મળે છે તો બેડેલો પ્લાસ્ટ છે એનું શું થઈ જશે, લાઇસિસ. બેડેલો પ્લાસ્ટ કે જે એને અહીંયા ફોર્મેશન કર્યું હતું બેડેલો પ્લાસ્ટનું, એ બેડેલો પ્લાસ્ટ છે એ લાઇસ થશે. લાઇસિસ મતલબ કે તોડશે, તૂટશે. લાઇસિસ એન્ડ રિલીઝ કે જે બહાર છે એ રિલીઝ થઈ જશે, બરાબર. તો આ આખી લાઈફ સાયકલ છે બેડેલો બેડેલો વિબ્રિયોની, એમાં આપણને સિક્સ સ્ટેજની આખી એની લાઈફ સાયકલ જોવા મળે છે. તો એને આપણે સ્ટ્રક્ચર દ્વારા છે એની લાઈફ સાયકલ જોઈએ તો કઈ રીતે એનું સ્ટ્રક્ચર જોવા મળશે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો બહારની સાઈડ આપણને શું જોવા મળશે, સેલ વોલ. આ છે, આને આપણે કહેશું સેલ વોલ, બરાબર. ત્યાર પછી અંદર જે હશે સાયટોપ્લાઝમિક મેમ્બ્રેન. આને કહેશું સાયટોપ્લાઝમિક મેમ્બ્રેન, બરાબર. અને આ છે એને કહેશું હોસ્ટ. તો આ છે સ્ટેજ વન. સ્ટેજ વનની અંદર શું જોવા મળતું હતું આપણને, તો જે બેડેલો વિબ્રિયો છે એ શું કરતા હતા તો કે સેલ વોલ સાથે અટેચમેન્ટ. આ બેડેલો વિબ્રિયો છે અટેચમેન્ટ ઓફ બેડેલો વિબ્રિયો, કે જે આ બેડેલો વિબ્રિયો છે એ સેલ વોલ સાથે અટેચ થશે. ત્યાર પછી આપણને બીજું સ્ટેજ સ્ટેજ ટુ. તો સ્ટેજ ટુમાં છે આપણને શું જોવા મળશે, સેલ વોલ હશે એને સાયટોપ્લાઝમિક મેમ્બ્રેન અને સેલ વોલને તોડી અંદર પેનિટ્રેટ થશે. બરાબર, અહીંયા શું થશે તો કે સ્ટેજ ટુ કહેશું આપણે આને. બરાબર, સ્ટેજ ટુમાં શું થશે તો કે પેનિટ્રેશન કે આ બેડેલો વિબ્રિયો છે એ અંદર ઘૂસી જશે. હવે સ્ટેજ થ્રીમાં, સ્ટેજ થ્રીની અંદર આપણને શું જોવા મળશે તો કે ફોર્મેશન ઓફ, આપણે આગળ જોયું હતું ફોર્મેશન ઓફ બેડેલો પ્લાસ્ટ. શું
આને કહેશું આપણે સ્ટેજ. બરાબર. હવે સ્ટેજ થ્રીમાં આપણને શું જોવા મળે છે? તો કે આ બેડેલોપ્લાસ્ટે ફોર્મેશન કર્યું, પણ એમાં તમને નવું શું જોવા મળ્યું? તો કે જે બેડેલો વિબ્રિયો હતા એના જે ફ્લેજેલા હતા એ આમાં અંદર નથી જોવા મળતા. તો વિધાઉટ ફ્લેજેલા એન્ટર ઇન હોસ્ટ સેલ, કે જે હોસ્ટ સેલમાં ફ્લેજેલા વગર એન્ટર થશે, અને ફોર્મેશન ઓફ બેડેલોપ્લાસ્ટ, કે બેડેલોપ્લાસ્ટનું ફોર્મેશન કરશે. ત્યાર પછી આવશે સ્ટેજ ફોર. હવે સ્ટેજ ફોરમાં છે આપણને શું જોવા મળે છે? તો સ્ટેજ ફોરમાં છે ફિલામેન્ટલી છે ફિલામેન્ટસ ગ્રોથ જોવા મળશે આપણને. જી આ છે એનો ગ્રોથ જોવા મળશે. તો આને કહેશું આપણે સ્ટેજ ફોર, ફિલામેન્ટસ ગ્રોથ. ઇન બેડેલોપ્લાસ્ટ, કે બેડેલોપ્લાસ્ટની અંદર ફિલામેન્ટસ ગ્રોથ જોવા મળશે. ત્યાર પછી છે સ્ટેજ ફાઇવ, કે ફિફ્થ સ્ટેજની અંદર છે આપણને શું જોવા મળે છે? તો ફિફ્થ સ્ટેજની અંદર જે બેડેલો વિબ્રિયો છે એનું આખો શું થઈ ગયો હશે? ફિલામેન્ટસ આગલા સ્ટેજમાં છે, એનું ફિલામેન્ટસ ગ્રોથ થઈ અને છે એ વિથ ફ્લેજેલા આખા સેપરેટ થઈ ગયેલા આપણને જોવા મળશે. તો આને કહેશું આપણે સ્ટેજ ફાઇવ. સ્ટેજ ફાઇવમાં શું જોવા મળ્યું આપણને? તો સ્ટેજ ફાઇવમાં છે સેપરેશન અકર મોર ધેન વન, બરાબર, એક કરતાં વધારે ફોર્મમાં છે એનું સેપરેશન જોવા મળશે. ત્યાર પછી આવશે સ્ટેજ સિક્સ. હવે સ્ટેજ સિક્સમાં શું થશે? તો કે અહીંયા સેપરેશન થઈ ગયું, અંદર આખા વિબ્રિયો છે એ પાછા અંદર છે એ જઈ અને હોસ્ટ સેલમાં છે એના પ્લાસ્ટમાં બની ગયા. હવે શું કરશે? તો કે પ્લાસ્ટ બેડેલો પ્લાસ્ટ હતો એને લાઈસ, મતલબ કે એને તોડશે અને પછી શું થશે? રિલીઝ થઈ જશે. તો રિલીઝ થઈ ગયેલા છે આપણને બેડેલો વિબ્રિયો છે એ જોવા મળશે. આને કહેશું આપણે સ્ટેજ સિક્સ. સ્ટેજ સિક્સ, કે સ્ટેજ સિક્સમાં શું થશે? તો કે બેડેલોપ્લાસ્ટ લાઇસિસ, બેડેલોપ્લાસ્ટ લાઇસિસ એન્ડ રિલીઝ, કે બેડેલોપ્લાસ્ટને લાઈસ કરશે, તોડી નાખશે આ આખું અને શું થઈ જશે? તો કે બધા અલગ અલગ ફોર્મમાં રિલીઝ થઈ જશે.
બરાબર લિબરેટેડ એન્ડ સ્વિમિંગ મતલબ કે એના ફ્લેજેલા સાથે છે એ ફ્લેજેલા સાથે એ સ્વિમ કરી શકશે મતલબ અલગ અલગ છે એ ફરી શકશે હવે બેડેલો વિબ્રિયો આખા શું થઈ ગયા છેલ્લા સ્ટેજમાં તો કે બહાર નીકળી ગયા એના બેડેલો પ્લાસ્ટમાંથી અને શું અલગ રીતે સેપરેટલી છે એ લિબરેટ મતલબ કે અલગ અલગ રીતે છે એ બહાર ફરવા લાગ્યા હવે પહેલું સ્ટેજમાં આખા આ આખી આપણે લાઈફ સાયકલ ઓફ બેડેલો વિબ્રિયો જોયું લાઈફ સાયકલ ઓફ બેડેલો વિબ્રિયો બરાબર કે બેડેલો વિબ્રિયોની આખી લાઈફ સાયકલ કેવી છે એ આપણે જોઈ લીધી એ કઈ રીતે યુનિક હતા કે એની એક મેઇન કેરેક્ટરિસ્ટિક હતી કે એ યુનિક બેક્ટેરિયા હતા તો એ કઈ રીતે હવે આપણે જોઈએ કે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એમાં કઈ રીતે અંદર એન્ટર થઈ અને પોતાની જગ્યા બનાવે અને પાછા છે એને અફેક્ટ કરતા હશે તો એ આખી એની લાઈફ સાયકલ જોઈ લીધી કે પહેલાં એ શું કરતા હશે બહાર અટેચ થશે એની સેલ વોલ સાથે પેનેટ્રેટ કરશે સેલ વોલને પછી ફ્લેજેલા વિધાઉટ ફ્લેજેલા છે એ એન્ટર થશે વોસ્ટ સેલમાં અને બેડેલો પ્લાસ્ટ આખું ફોર્મેશન કરશે હવે ફોર્મેશન કરી અને શું થઈ જશે આખી અહીંયા પોતાની જગ્યા બનાવી લેશે કે બેડેલો પ્લાસ્ટ છે એની પોતાનું ફોર્મેશન કરી લેશે અને ફિલામેન્ટલી છે એ અહીંયા ગ્રો થવા લાગશે ગ્રો થઈ જશે સરખી રીતે ત્યાર પછી એના આગળના સ્ટેજમાં ફિફ્થ સ્ટેજમાં આપણે જોયું કે સેપરેટ થશે મોર ધેન વન એક કરતાં વધારે ફોર્મમાં છે એ સેપરેટ થઈ જશે અને લાસ્ટ સ્ટેજમાં છે એ બેડેલો પ્લાસ્ટને તોડી અને બહાર નીકળી રિલીઝ થઈ જશે બરાબર તો આ આખી આપણે બેડેલો વિબ્રિયો છે એની લાઈફ સાયકલ જોઈ હવે આપણો નેક્સ્ટ ટોપિક છે એ શું જોશું તો નેક્સ્ટ ટોપિક છે કે જે આપણે આ બધી અધર જીનેરા જોઈ આ જીનેરા જોઈ હતી એમાં ઇમ્પોર્ટન્ટ જીનેરા ઇમ્પોર્ટન્ટ જીનેરા હતી તો પેલી કઈ જીનેરા હતી સ્પાઇરિલિયમ ઇમ્પોર્ટન્ટ જીનેરામાં ફર્સ્ટ જીનેરા ઇઝ સ્પાઇરિલિયમ કે હવે સ્પાઇરિલિયમ છે એની કેરેક્ટરિસ્ટિક શું છે તો એડેપ્ટેડ ટુ લો કોન્સન્ટ્રેશન ઓફ ઓર્ગેનિક મેટર કે જ્યાં ઓર્ગેનિક મેટરનું કોન્સન્ટ્રેશન લો હશે એવી જગ્યાએ છે એ એડેપ્ટ થઈ શકતા હશે કોણ તો કે સ્પાઇરિલિયમ જીનેરા ત્યાર પછી બીજી જીનેરા છે એઝોસ્પાઇરિલિયમ એઝોસ્પાઇરિલિયમમાં શું જોવા મળશે તો કે એસોસિએટેડ વિથ પ્લાન્ટ પ્લાન્ટ રૂટ્સ નાઇટ્રોજન ફિક્સર ઇમ્પોર્ટન્ટ ટુ એગ્રીકલ્ચર બરાબર ધેન થર્ડ જીનેરા ઇઝ કેમ્ફાઇલોબેક્ટર કે જે શું કરતા હશે એની શું કેરેક્ટરિસ્ટિક એક હશે અ ફૂડ પોઈઝનિંગ બેક્ટેરિયા કે જે ફૂડ પોઈઝનિંગ બેક્ટેરિયા છે ફૂડને છે એ પોઈઝનિંગ ફૂડ પોઈઝનિંગ છે એ થઈ ગયું એવું આપણે કહેતા હોય તો એ ફૂડ પોઈઝનિંગ છે એ કોના કારણે થતું હોય કયા બેક્ટેરિયા તો કે કેમ્ફાઇલોબેક્ટર છે એના દ્વારા છે એ ફૂડ પોઈઝનિંગ થતું હશે ત્યાર પછી ફોર્થ જીનેરા બેડેલો વિબ્રિયો જે આપણે જોઈ અત્યારે એની આખી લાઈફ સાયકલ એ શું હશે તો કે પ્રીડેટર ઓન બેક્ટેરિયા આપણે જોઈ હતી એની યુનિક શું યુનિકનેસ તો આ છે પ્રીડેટર ઓન બેક્ટેરિયા બરાબર તો આ બધી છે એ ઇમ્પોર્ટન્ટ જીનેરા હતી ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની ત્યાર પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે નોન મોટાઇલ ગ્રામ નેગેટિવ કર્વ બેક્ટેરિયા આપણે આખો ટોપિક જોયો એમાં આગળ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા હતા એ અલગ અલગ કેરેક્ટરિસ્ટિક ધરાવતા હતા
બરાબર, તો એમાં છે એક મોટલ કેરેક્ટરિસ્ટિક પણ આપણે જોઈ હતી, પણ હવે જે બીજી નોન મોટલ કેરેક્ટરિસ્ટિક ધરાવતા ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા, ગ્રામ નેગેટિવ કવ બેક્ટેરિયા છે આપણે જોવાના છે. તો આપણો ટોપિક છે 2.2.2 નોન મોટાઇલ ગ્રામ નેગેટિવ કર્ડ બેક્ટેરિયા. બરાબર, હવે નોન મોટાઇલ ગ્રામ નેગેટિવ કર્ડ બેક્ટેરિયા કે મોટાઇલ આપણે કોને કીધા હતા, તો જેની મોટિલિટી ધરાવતા હોય, મતલબ કે તે સેલ્ફ પોતાના રીતે છે એ શું કરતા હશે, તો કે સર્વ ચાલી શકતા હશે, સ્વિમ કરી શકતા હશે, સ્વિમિંગ કન્ડિશન છે એ પોતાની, કે જે મેટાબોલિક એનર્જીનો યુઝ કરી અને પોતે છે એ સ્વિમ થઈ શકતા હશે, તો એને આપણે મોટાઇલ કહેશું. પણ નોન મોટાઇલ કોને કહેશું, કે જે પોતાના ઉપર ડિપેન્ડ નહીં રહેતા હોય, કે જે પોતે છે એ એની મોટિલિટી નહીં ધરાવતા હોય, એવા છે ગ્રામ નેગેટિવ કર્વ બેક્ટેરિયા આપણે જોઈએ, કે જે મોટિલિટી નહીં ધરાવતા હોય. તો એની આપણે અમુક સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિક છે એ આપણે આજે જોઈએ. તો ધ કેરેક્ટર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ બેક્ટેરિયા ઇન ધીઝ સેક્શન, કે આ સેક્શનમાં છે જે બેક્ટેરિયા છે એ એની કેરેક્ટરિસ્ટિક કેવી જોવા મળે છે. તો ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક ઇઝ ધે હેવ રિઝિડ. આપણે આગળ જોયું હતું કે અલગ અલગ કેરેક્ટરિસ્ટિકમાં એ બધા પણ રિઝિડ જોવા મળતી હતી એની કેરેક્ટરિસ્ટિક, તો આ રિઝિડ કેરેક્ટરિસ્ટિક કઈ છે, રિઝિડ સેલ્સ. બટ ધેટ આર કર્વ શેપ. બરાબર, જે કર્વ શેપના છે આપણને જોવા મળશે, કે જે એના કર્વ શેપમાં છે એનું ફોર્મ થયા હશે, પણ એ ડિફરન્ટ શેપ છે, લાઈક પોલાઈ છે, હેલિકલ છે, સ્પાઇરલ, એમાં અમુક તો છે એ રિંગ ફોર્મમાં છે, રિંગ શેપના પણ છે એ થઈ જતા હશે. તો એવી રીતે અલગ અલગ છે એ શેપ એના બદલતા રહેતા હશે. ધેન સેકન્ડ કેરેક્ટરિસ્ટિક, ધે આર નોન મોટાઇલ. એ તો આપણે જોયું જ કે ધે આર નોન મોટાઇલ, એ આપણા ટોપિકનું નામ જ છે. બરાબર, ત્યાર પછી થર્ડ કેરેક્ટરિસ્ટિક, ધે આર હાર્મલેસ શેપેરોફાઇટ્સ. બરાબર, આ હાર્મલેસ શેપેરોફાઇટ્સ એ પણ કેરેક્ટરિસ્ટિક છે, આપણે આગળ મોટાઇલ છે, હેલિકલ શેપના, વિબ્રિયો શેપના અલગ અલગ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા જોયા હતા, એની કેરેક્ટરિસ્ટિકમાં પણ આપણે જોયું હતું કે હાર્મલેસ શેપેરોફાઇટ્સ છે એ હતા. તો શેપેરોફાઇટ્સ એટલે શું, યુ ઓલ આર નો. ધેન નેક્સ્ટ કેરેક્ટરિસ્ટિક, ધે આર ફાઉન્ડ ઇન સોઇલ, ફ્રેશ વોટર એન્ડ મરાઇન વોટર, મરાઇન એન્વાયરમેન્ટ. બરાબર, કે જે ક્યાં જોવા મળે છે, આપણને ક્યાંથી મળી આવે છે, તો મેઇનલી છે એ સોઇલમાં હોય જોવા મળતા હોય છે, ફ્રેશ વોટરમાં એન્ડ મરાઇન એન્વાયરમેન્ટમાં છે આપણને છે એ શોધી શકીએ છીએ, એને આપણે મળી આવે છે, એ એક એની મેઇન કેરેક્ટરિસ્ટિક છે. એક એક્ઝામ્પલ છે એની, આપણે ફેમિલી જોઈએ. તો વન એક્ઝામ્પલ ઇન ધ ફેમિલી, વન એક્ઝામ્પલ ઇઝ ધ ફેમિલી. ફેમિલી તો બધાને ખબર જ છે, મેં આગળ કીધું હતું ટેક્ઝોનોમી રેન્ક ઉપર છે અને અલગ અલગ છે એને ડિવાઈડ કરવામાં આવ્યા હતા ફેમિલીમાં, ત્યાર પછી એની જીનસ, સ્પીસીસ, એવી રીતે અલગ અલગ છે એને બેક્ટેરિયા છે બધા એને ડિવાઈડ કર્યા હતા. તો એની મેઇન છે એક ફેમિલી જોવા મળે છે, એ ફેમિલી કઈ છે, એનું નામ શું છે, તો કે સ્પાઇરોશોમેશિયા ફેમિલી. સ્પાઇરોશોમેશિયા
સ્પાઇરોશોમેશિયા આ છે એનું નામ છે. ઈ છે આખી ત્રણ જીનેરા થ્રુ છે ઈ બનેલી હોય છે, બરાબર. કન્ટેન થ્રી જીનેરા, કે એની અંદર છે આપણે એની અંડરમાં ત્રણ જીનેરા છે એ જોવા મળે છે. તેન આની આપણે કેરેક્ટરિસ્ટિક જોઈએ આ ફેમિલીની, તો ઇટ ઇઝ એરોબિક એન્ડ એની કોલોની ઓફ ધ ઓર્ગેનિઝમ. કે આને આપણે સોલિડ મીડિયા ઉપર છે ગ્રો કરાવીશું તો એની કોલોની છે એ કેવા કલરની આપણને જોવા મળશે. તો કોલોની ઓફ ધ ઓર્ગેનિઝમ્સ આર યલો. હવે આ છે એની, આપણે કીધું હતું કે ત્રણ જીનસ જોવા મળશે, એમાંની જે એક જીનસ છે એ કઈ છે, સ્પાઇરોશોમોનાસ, સોરી સ્પાઇરોશોમા. હવે જે સ્પાઇરોશોમા જીનસ છે એની કેવી કોલોની જોવા મળશે આપણને, તો કે યલો જોવા મળશે. ત્યાર પછી પિંક કલરની, હવે પિંક કોલોની જોવા મળતા બે જીનસ છે. પિંક કોલોની જોવા મળતી જીનેરા છે યુનેલા એન્ડ ફ્લેક ટોબેશિલસ. હવે જે આપણે જોયું કે સ્પાઇરોશોમેશિયા છે એ કેટલી ત્રણ જીનેરાથી છે એ બનેલી છે, તો એની પહેલી જીનેરા છે સ્પાઇરોશોમા એન્ડ સેકન્ડ બે જીનેરા છે યુનેલા એન્ડ ફ્લેક્ટોબેશિલસ. પણ જે સ્પાઇરોશોમા છે એની કોલોની છે આપણને સોલિડ મીડિયા ઉપર જ્યારે આ ઓર્ગેનિઝમને ગ્રો કરાવશું આ જીનસને, તો એની કોલોની આપણને કેવી જોવા મળશે, તો યલો કલરની. અને જ્યારે આ બીજી બે જીનેરા છે યુનેલા એન્ડ ફ્લેક્ટોબેસિલસ એની કોલોની છે આપણને કેવા કલરની જોવા મળશે, તો પિંક કલરની, બરાબર. અનધર કોમન જીનેસ નોટ ઇન્ક્લુડેડ, અનધર કોમન જીનસ નોટ ઇન્ક્લુડેડ, કે એમાંની છે એ બીજી કોઈ જીનસ છે એની આ મેઇન છે એ ત્રણ જીનેરાથી જ છે આખું સ્પાઇરોશોમેશિયા ફેમિલી બનેલું હોય છે, એની કોઈ બીજી કોમન જીનસ છે એ આપણને એમાં ઇન્ક્લુડ થયેલી નથી. નોટ ઇન્ક્લુડેડ ઇન ફેમિલી સ્પાઇરોશોમેશિયાસ, બરાબર. ત્યાર પછી છે એ શું કરતી હશે, તો કે ઇન્ટ્રાસેલ્યુલર ગેસ વેક્યુલ્સ એન્ડ કોલોની હેવ અ નો પિગમેન્ટેડ, કે જે આ ફેમિલી છે એની કોલોની છે એ આપણને પિગમેન્ટ જોવા મળશે નહીં, બટ એની બે જીનેરા હતી એમાં એ પણ આપણને કલરવાળી જોવા મળતી હતી, પણ જે સ્પાઇરોશોમેશિયા એની ફેમિલી છે એ આપણને પિગમેન્ટેડ જોવા મળશે નહીં, બરાબર. તો આજે આપણે આ બીજો ટોપિક જોયો, નોન મોટાઇલ કેરેક્ટરિસ્ટિક, નોન મોટાઇલ કર્વ બેક્ટેરિયા, જે ગ્રામ નેગેટિવ હતા, નોન મોટાઇલ ગ્રામ નેગેટિવ કર્વ બેક્ટેરિયા, કે એમાં છે એની અલગ કેરેક્ટરિસ્ટિક આપણને થોડીક જોવા મળી. ત્યાર પછી એની મેઇન ફેમિલી હતી સ્પાઇરોશોમેશિયા, એ છે કે ત્રણ જીનસથી બનેલી હતી, બરાબર. તો એ ત્રણ જીનસ આપણે જોઈ કે સ્પાઇરોશોમા, યુનેલા એન્ડ ફ્લેક્ટોબેસિલસ. હવે નેક્સ્ટ લેક્ચરમાં છે આપણે નેક્સ્ટ ટોપિક જોશું કે એ પણ છે અલગ કેરેક્ટરિસ્ટિક ધરાવતા ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા જોવાના છે, પણ એરોબિક ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા જે રોડ એન્ડ કોકાઈ જોવા મળતા હશે, તો એને આપણે છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઓકે, થેન્ક યુ.